આવા આપણા બાપ
હતા. તેમનામાં અખૂટ શ્રદ્ધા અને શક્તિ હતા. તેઓ 1942 ની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આખાના મહેલમાંથી કેદી બનીને ગયા. ત્યાં જ 22 ફેબ્રુઆરી 1944 ના રોજ એમને દેહ પડ્યો એટલે કે એમનું મૃત્યુ થયું. આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે. તેમનું મૃત્યુ ક્યારે થયું? તો કે 1944 માં, બરાબર 22 ફેબ્રુઆરી 1944 માં એમનું મૃત્યુ થયું, બરાબર. હવે સાથે સાથે આપણે શબ્દ સંસ્કૃતિ અને રૂઢિપ્રયોગ પણ જોઈ લઈએ. ઉમળકો એટલે કે કામ પસંદગી, વ્યક્તિ જો મો પર દેખાતો ઉત્સાહ, સુશીલ એટલે કે સારા ચરિત્ર વાળો, દેહ એટલે કાયા અને શરીર, નિશ્ચય એટલે કે આ કરવું છે એમ નક્કી કરવું, તે મક્કમ એટલે નિશ્ચયને વળગી રહેનાર, અડલ એટલે નકળો અને કશું ખાધા વિના, ટેકીલા એટલે કે નિર્ણય ન બદલનાર, અને ધર્મપરાયણતા એટલે કે ધાર્મિક વૃત્તિ વાળા, વ્યવસ્થાપક એટલે કે વ્યવસ્થા કરનારા, ગવાર એટલે એક વનસ્પતિ, ગુવાર છે એ, બાંધવ એટલે કે શરીરનું બંધારણ, ને ટાપટી વેલી છે એક ટ્રેનનું નામ છે, જીવન સાથી એટલે કે જીવનભર સાથે રહેનારા પતિ કે પત્ની, અખૂટ એટલે કે ખૂટે નહીં દેવું. હવે સાથે સાથે રૂઢિપ્રયોગ પણ જોઈ લે. મોખે રહેવું એટલે કે આગળ રહેવું. બા છે એ બાપુજીની લડાઈમાં સદાય મોખરે રહેતા હતા. પછી દેહ પડવું એટલે કે મૃત્યુ થવું, અને ઢીલા પડવું એટલે કે નરમ બની જવું, આનાકાની કરવી એટલે હા કે ના કરવી, બોલ ઉપાડી લેવો એટલે પલકાર ઝીલી લેવું, અને વાતાવરણ ખીલી ઉઠવું એટલે કે વાતાવરણ જીવન બની જવું, બરાબર. તો હવે આમાં આપણે આજના આ પાઠમાં આપણે છે તો આપણે આમાં શબ્દ સંસ્કૃતિ જે છે આપેલી એ તમારે પાઠ્યબુકમાં લખવું, આમાંથી ટેક્સ્ટ બુકમાંથી જોઈ અને પાઠ્યબુકમાં લખવાની છે, બરાબર. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.